નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છીએ ભારતમાં પ્રથમ રાજ્ય એટલે કે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ રાજ્ય કયું છે તો હિમાચલ પ્રદેશ ઈવીએમનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો ગોવા કઠોળના ઉત્પાદનમાં પ્રથમ રાજ્ય કયું છે રાજસ્થાન એવા સરસ મજાના પ્રશ્નો સાથે આ વિડીયો જોવાના છીએ આપણે અને વિડીયોના અંત સુધી જુઓ કેમ કે વિડીયોના અંતમાં આપણે ટેસ્ટ પણ રાખેલી છે ટેસ્ટ અટેન્ડ કરી અને તમારું જ્ઞાન ચકાસો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં જોવાના છે અને આ જે વિડીયો છે એ બધી એક્ઝામ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે તો શરૂ કરી વિડીયો સંપૂર્ણ સ્વચ્છતાનો દરજ્જો પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ છે તો સિક્કિમ રાજ્ય છે સંપૂર્ણ તમાકુ ઉત્પાદનનો પ્રતિબંધ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ છે એ પણ સિક્કિમ છે અહીંયા આપણે જોયું કે સંપૂર્ણ સ્વચ્છતાનો દરજ્જો કયા રાજ્યે પ્રાપ્ત કર્યો છે સૌ તો સિક્કિમ અને તંબાકુનું ઉત્પાદન પર પ્રતિબંધ લગાવ્યો હોય તો એવું રાજ્ય પણ સિક્કિમ છે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લગાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો કયું છે હિમાચલ પ્રદેશ છે સંસ્કૃત ભાષાને રાજ્ય ભાષાનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય કયું છે ઉત્તરાખંડ પંચાયતી રાજ અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે રાજસ્થાન કે જ્યાં પંચાયતી રાજ સૌથી પહેલા અમલમાં આવ્યું હોય વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો હરિયાણા છે ત્યાં વેલ્યુ એડેડ ટેક્સ સૌથી પહેલા લાગુ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ શાસન લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે પંજાબ પંજાબમાં સૌથી પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું ઈવે બિલ આંતરરાજકીય લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે કર્ણાટક સંધ્યાકોટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે એ રાજ્ય છે ગુજરાત જ્યાં સંધ્યા સૌ પ્રથમ વખત શરૂ થઈ હોય બાર વર્ષથી નીચે કે બાર વર્ષ પછી છોકરી પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપનાર પ્રથમ રાજ્ય કયું છે મધ્યપ્રદેશ છે લોકાયુક્તની શરૂઆત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ છે મહારાષ્ટ્ર મહિલા બેંકની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ છે એ પણ મહારાષ્ટ્ર છે સંપૂર્ણ મહિલા સંચાલિત ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયા રાજ્યમાં છે જયપુરમાં છે અને રાજસ્થાનમાં આવેલું છે આરોગ્ય અદાલત શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે કર્ણાટક વીવીપેટ એટલે કે વીવીપેટનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે નાગાલેન્ડ છે ઈવીએમનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ છે ગોવા ભાષા આધારિત બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ છે પૂર્ણ સાક્ષરતા દર્શાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ છે કેરળ ભારતનું પહેલા નંબરનું શૌચમુક્ત ઓપન ડિફિકેશન રાજ્ય ક્યુ છે સિક્કિમ આરટીઆઈ એક્ટ અધિકારનો અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ છે તમિલનાડુ ત્યાં આરટીઆઈ એક્ટ સૌથી પ્રથમ લાગુ કરાયો હતો શાકાહારી લોકોની સૌથી વધુ વસ્તી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ છે ગુજરાત એ સબ ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે છે રાજસ્થાન સોયાબીનનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે છે જ્યાં સોયાબીનની ખેતી સૌથી વધારે થતી હોય તો મધ્ય પ્રદેશ છે કાજુનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે છે જ્યાં કાજુ સૌથી વધારે ઉત્પન્ન થતા હોય એ પણ મહારાષ્ટ્ર છે ચોખાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે છે પશ્ચિમ બંગાળ ત્યાં સૌથી વધારે ચોખાનું ઉત્પાદન થાય છે મગફળીનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે જ્યાં સૌથી વધારે મગફળી થાય છે તો ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે છે એ પણ ગુજરાત છે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન પણ સૌથી વધારે થાય છે અને કપાસનું ઉત્પાદન પણ થાય છે શણુનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે પશ્ચિમ બંગાળ ઘઉંનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે ઉત્તર પ્રદેશ હેક્ટર દીઠ ઘઉંનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે તો એ પંજાબ છે કઠોળનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે રાજસ્થાનમાં સૌથી વધારે કઠોળનું ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે શાકભાજીનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારું સૌથી વધારે શાકભાજી ઉત્પન્ન થાય છે ડુંગળીનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે મહારાષ્ટ્ર સેનેટરી પેડ સસ્તા દરે આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે કેરળ સરકારી સ્કૂલમાં સેનેટરી વેટિંગ વેન્ડિંગ મશીન મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે એ પણ કેરળ છે બટેટાનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે ઉત્તર પ્રદેશ શેરડીનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે જ્યાં શેરડી સૌથી વધુ ઉત્પન્ન થાય છે તો ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે મહારાષ્ટ્ર તેલીબિયાનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે જ્યાં સૌથી વધારે તેલીબિયાની ખેતી થાય છે તો મધ્યપ્રદેશમાં રાયનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે રાજસ્થાન સૂર્યમુખીનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે કર્ણાટક નાળિયેરનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે જ્યાં સૌથી વધારે નાળિયેર થતા હોય કેરળમાં ચાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે છે તો આસામમાં ચાનું ઉત્પાદન સૌથી વધારે થાય છે રબરનું ઉત્પાદન કરવામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ આવે છે કેરળ તો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ અને ટેસ્ટના પ્રશ્નો વિડીયોમાંથી જોઈ છે જો એ ના આવડતા હોય તો ફરીથી એકવાર વિડિયો જોઈ વ્યવસ્થિત ટેસ્ટના પ્રશ્નોનો જવાબ કમેન્ટ બોક્સમાં આપો એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ નવી નવી માહિતી મળતી રહે અને આ વિડીયોની પીડીએફ મળવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે વધારે વિડીયો જોવા માટે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો એકી સાથે જોઈ શકો છો આપણા ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે હવે જોઈએ ટેસ્ટ પહેલો પ્રશ્ન છે સંસ્કૃત ભાષાને રાજ્ય ભાષાનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય ક્યું છે બીજો પ્રશ્ન છે સંધ્યા કોર્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યું છે ત્રીજો પ્રશ્ન છે કપાસના ઉત્પાદનમાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે છે અને ચોથો પ્રશ્ન છે આઈટીઆઈ એક્ટનો અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે આ ચારે ચાર પ્રશ્નોના જવાબ કમેન્ટ બોક્સમાં આપવાના છે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો